અમદાવાદનો અક્ષય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. રોકાણ માટે નવી નવી તકની શોધમાં રહે છે. હાલમાં તેણે સમાચારમાં બિરલા સનલાઇફ મ્યુચ્યુઅલ ફંડની એક જાહેરાત જોઈ. આ કંપનીએ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક ફંડ લોન્ચ કર્યું. આનો NFO 27 ઓક્ટોબરે ખુલ્યો હતો. અક્ષય આનાથી ઘણો ખુશ હતો, કારણ કે આ સેક્ટરના ગ્રોથ પર તેને ભરોસો કરે છે અને તેમાં રોકાણ કરવા માંગે છે. પરંતુ તેના દોસ્ત સંજયે તેને ચેતવ્યો કે થીમેટિક ફંડ દરેકના માટે યોગ્ય નથી, એટલે તેણે આ અંગે પહેલેથી તપાસ કરી લેવી જોઈએ. શું સંજય યોગ્ય કરી રહ્યો છે કે અક્ષયનો નિર્ણય સાચો છે? શું આવા ફંડમાં રોકાણ કરવું જોઈએ? આવો સમજીએ. સૌથી પહેલા જાણીએ કે ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક ફંડ શું હોય છે. ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક ફંડ પોતાની એસેટનો 80-100% હિસ્સો ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક થીમની કંપનીઓમાં રોકાણ કરે છે. તે થીમેટિક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોય છે, જે પોતાની એસેટનો ઓછામાં ઓછો 80% હિસ્સો એક થીમ આધારિત શેરોમાં લગાવે છે. આ એક થીમ સાથે જોડાયેલા ફંડ હોય છે, પરંતુ કોઈ સેક્ટર સ્પેસિફિક ફંડની સરખામણીએ વધુ ડાયવર્સિફાઈડ હોય છે. તેમાં ઉપયોગ આધારિત ઘણા સેગમેન્ટ હોય છે, જેમ કે FMCG, લોજિસ્ટિક્સ, ઓટોમોબાઈલ્સ, ટેલિકોમ્યુનિકેશન, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ડિફેન્સ, ESG વગેરે. ફંડ મેનેજર કોઈ ખાસ થીમનો ફાયદો ઉઠાવવા માટે સેક્ટરની ઓળખમાં ટોપ ડાઉન અને બોટમ અપ્રોચ બંનેનો ઉપયોગ કરે છે. એટલે કે ઇકોનોમી, રાજકારણના આધારે કયા સેક્ટર ચાલશે અને કોઈ શેરની તેના ફંડામેન્ટલ્સના આધારે પસંદગી કરવામાં આવે છે. ફંડ મેનેજર દરેક પ્રકારના માર્કેટ કેપવાળા શેરમાં તકો શોધે છે, જેથી લોંગ ટર્મમાં મૂડી સારો વધારો કરી શકાય. ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ થીમેટિક ફંડ્સ ઇક્વિટી કેટેગરી હેઠળ આવે છે, એટલે તેની પર ટેક્સ ઇક્વિટી ટેક્સ મ્યુચ્યુઅલ ફંડની જેમ જ લાગે છે. જો તમે એક વર્ષ પહેલાં યુનિટ રિડીમ કરો છો તો 15% દરે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ આપવો પડશે. એક વર્ષ બાદ તમારે 10% દરે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે. જોકે એક નાણાકીય વર્ષમાં 1,00,000 રૂપિયા સુધીનો કેપિટલ ગેઇન સંપૂર્ણ રીતે ટેક્સ મુક્ત છે. અત્યારે નજર કરીએ તો આદિત્ય બિરલા સનલાઇફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક ફંડ ઉપરાંત આ થીમના કુલ 4 ફંડ જ છે. UTI ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક ફંડ આ પ્રકારનું સૌથી જૂનું ફંડ છે. જો રિટર્નની વાત કરીએ તો ACA મ્યુચ્યુઅલ ફંડના જણાવ્યા અનુસાર એવરેજ આ ફંડ્સે 3 નવેમ્બર 2023 સુધીના છેલ્લા એક વર્ષમાં અંદાજે 20% રિટર્ન આપ્યું છે. આદિત્ય બિરલા સનલાઇફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક ફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક ટ્રાઈ છે. નિફ્ટી ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક ટ્રાઈ એ 3 નવેમ્બર 2023 સુધીના એક વર્ષમાં અંદાજે 19.2% રિટર્ન આપ્યું છે. હવે આવે છે અસલી સવાલ કે શું આવા ફંડમાં રોકાણ કરવું જોઈએ? દેશમાં વાહનોનું જબરદસ્ત વેચાણ, મજબૂત આફ્ટર માર્કેટ સર્વિસ, સતત વધતા એક્સપોર્ટના કારણે છેલ્લા 10 વર્ષમાં ઓટો ઇન્ડસ્ટ્રી ઘણી ઝડપથી વધી છે. બીજી બાજુ ભારતનો લોજિસ્ટિક પર પ્રતિ વ્યક્તિ ખર્ચ હજુ પણ $280 વાર્ષિક છે, જે ઘણો ઓછો કહેવાય. એનો અર્થ એ છે કે ભવિષ્યમાં આ સેક્ટરમાં રોકાણકારોને ગ્રોથની ઘણી સંભાવનાઓ મળી શકે છે. પરંતુ ધ્યાન પણ એ વાતનું રાખવું જોઈએ કે થીમેટિક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઘણું ઊંચું જોખમ હોય છે, એટલે ફક્ત અનુભવી રોકાણકારોએ જ આ પ્રકારના ફંડમાં રોકાણ કરવું જોઈએ. આ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય છે જેનું રોકાણ હોરાઇઝોન 3 વર્ષ કે તેથી વધુ હોય. થીમેટિક ફંડમાં રોકાણની સલાહ ફક્ત અનુભવી રોકાણકારોને જ આપવામાં આવે છે અને આવા રોકાણકારોએ પણ પોતાના પોર્ટફોલિયોનો ફક્ત 10% હિસ્સો જ આ પ્રકારના ફંડમાં રાખવો જોઈએ. તો જો તમે રોકાણનું મન બનાવી લીધું છે તો કોઈ નાણાકીય સલાહકારની મદદ લો અને આ પ્રકારના ફંડ્સના બધા નફા નુકસાનને સારી રીતે સમજી લો.